મહારાષ્ટ્રમાં ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી બાજુ મરાઠા આંદોલનની આગમાં મહારાષ્ટ્ર સળગી રહ્યું છે તેની સાથે મરાઠાઓ દ્વારા મહારાષ્ટ્રમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે ત્યારે કયા કારણોસર સંજય રાઉત પ્રિયંકા ચતુર્વેદી અને શિવસેનાના ત્રણ સાંસદો રાષ્ટ્રપતિની સાથે કરશે મુલાકાત શું છે મુખ્ય કારણ જોઈએ અહેવાલ અંદરની વાતમાં મહારાષ્ટ્રમાં લોકોએ મરાઠા અનામતની માંગ માટે ખતરનાક પગલાં લેવાનું પણ શરૂ કર્યું છે મહારાષ્ટ્રના જાલનામાં એક 14 વર્ષની છોકરીએ અનામતની માંગને લઈ અને આત્મહત્યા કરી લીધી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે છોકરીએ ઘરના એક રૂમમાં ફાંસી લગાવી લીધી યુવતીએ લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે જેના પર લખવામાં આવ્યું છે કે મરાઠા સમુદાયને અનામત આપવી જોઈએ મારા શબ્દો વ્યર્થ ન જવા જોઈએ મહારાષ્ટ્રના રાજકારણમાં આ દિવસોમાં મરાઠા અનામતનો મુદ્દો જોવા મળી રહ્યો છે અહેવાલ અનુસાર શિવસેના સાંસદો સંજય રાઉત પ્રિયંકા ચતુર્વેદી અને વિનાયક રાઉત મરાઠા અનામતની માંગને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાનું કારણ અનામત કોટા વધારવાની માંગ થઈ શકે છે નવેમ્બરની શરૂઆતમાં રાજ્યના ઘણા ભાગોમાં આગચંપી કરવામાં આવી હતી દેખાવકારો દ્વારા ઘણા ધારાસભ્યો અને નેતાઓની ઓફિસો અને ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા મહારાષ્ટ્ર સરકાર પણ તેના પર કામ કરી રહી છે જોકે હજી સુધી અનામતને લઈને કોઈ સહમતિ સધાઈ નથી દરમિયાન શિવસેના આ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર અને મુખ્યમંત્રી એકનાથ શિંદેને સતત ઘેરી રહી છે બીજી તરફ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે કહ્યું છે કે જ્યારે મરાઠાઓને અનામત આપવામાં આવે છે ત્યારે અન્ય પછાત વર્ગો માટે હાલના અનામતમાં કાપ મૂકવો જોઈએ નહીં બ્યુરો રિપોર્ટ જીએસટીવી